73 ગોંડલ વિધાનસભા બેઠક પર પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. જો કે પાટીદારોની અવગણના કરાતા પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગોંડલ બેઠક પર સ્થાનિક પાટીદાર ઉમેદવાર પસંદ કરવા ગોંડલના કાર્યકરો તેમજ હોદ્દેદારો દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોને રજૂઆત કરાઈ હતી. જો કે તેમની રજૂઆતને અવગણીને બિન પટેલ તેમજ આયાતી ઉમેદવારની પસંદગી કરાતા પાટીદાર સમાજ તેમજ કોંગ્રેસ કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. કાર્યકરોએ જણાવ્યું હતું કે પક્ષ આ મામલે ત્વરિત કોઈ નિર્ણય કરે, નહીતર મોટી સંખ્યામાં કાર્યકરો રાજીનામા આપશે. ગોંડલ ભારતીય કોંગ્રેસને ઉમેદવાર તરીકે અર્જુનભાઈ ખાટરિયાને ટિકિટ આપવામાં આવી છે તો ગોંડલ કોંગ્રેસના હોદ્દેદારો પ્રમુખશ્રી, ઉપપ્રમુખ, મહામંત્રી, તમામ હોદ્દેદારો જો સાંજ સુધીની અંદર આ ટિકિટમાં ફેરફાર કરવામાં નહીં આવે, પાટીદારોને થતો અન્યાય નહીં દૂર કરવામાં આવે તો સામૂહિક રાજીનામા આપી કોંગ્રેસની અંદર બળવો કરવામાં આવશે. ગોંડલ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તથા આગેવાનો અને કાર્યકરો દ્વારા વારે વારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનોને વારે વારે રજૂઆત કરીને વિનંતી કરેલી હતી કે પાટીદાર સમાજનો વિસ્તાર ધરાવવાથી અહીંયા સ્થાનિક અને પાટીદાર ઉમેદવારની માંગ કરવામાં આવી હતી. આ રજૂઆતને અને આ માંગને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આમાં હામી પણ ભરેલી હતી. જ્યારે ટિકિટની વહેંચણી કરવાની આવી ત્યારે ગોંડલ પાટીદાર સમાજને અન્યાય કરી, ગોંડલની જનતાને અન્યાય કરી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનોએ કોઈ પણ લોભ લાલચ લઈને બિન પટેલ અને આયાતી ઉમેદવાર આપી ગોંડલની કોંગ્રેસી કાર્યકરો અને ગોંડલના પાટીદાર સમાજને અને ગોંડલની જનતાને અન્યાય કરેલ છે.